विद्यार्थी मित्रों, आप सौने नमस्कार छे। आ कोरोना ना महामारी ना काल नी अंदर आपने प्रत्यक्ष रीते मळी शक्या नथी, एटले हवे परोक्ष रीते तमने समझावानो प्रयत्न करीए छीए। आजे तो हूँ तमने शुरुआतमां बोर्डनुं जे प्रश्नपत्र छे एनुं परिरूप अने आ प्रश्नपत्रमांथी आपणे वधारेमां वधारे मार्क्स कई रीतना लावी शकीए ए माटे हूँ समझ आपूं छूं। हवे आ जे बोर्डनुं प्रश्नपत्र छे जे पांच विभागनी अंदर वहेंचायेलुं छे, ए बी सी डी अने ई। हवे तमे जोशो के अहींया विभाग ए अने विभाग बी आ बन्नेनी मार्किंग सीस्टम एक सरखी ज छे, एमां कोई फेरफार नथी। हवे अहींया माग्या प्रमाणे उत्तर लखो कि जे चार मार्क्स छे, एक एक वाक्यनो उत्तर एना पण चार मार्क्स छे, त्यार पछी बे त्रण वाक्यमां उत्तर एना पण चार मार्क्स छे, अने सविस्तर उत्तर एना पण आठ मार्क्स। टोटल तमारे चार ने चार आठ ने चार बार ने आठ वीस, टोटल आ विभाग ए वीस मार्क्सनो थयो छे। अने ए रीता ए रीतना विभाग बीनी अंदर पण चार 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 अने आठ। हवे तमारे अहींया ए बाबत ध्यानमां लेवानी छे कि माग्या प्रमाणे उत्तर लखो एना चार मार्क्स छे, એટલે આ માગ્યા પ્રમાણે ઉત્તરના પ્રશ્નો એ તમારા પાઠ્યપુસ્તકની ઉપર આવેલ અનુક્રમણિકાને આધારિત, એના ઉપર આધારિત છે। જો તમે અઠવાડિયાની અંદર એક વખત અનુક્રમણિકા જોશો તો હું માનતો નથી કે એ તમારા આઠ માર્ક્સ તમારી પાસેથી જાય, કેમ કે એ તમારી મુઠ્ઠીમાં જ છે। અને આ અનુક્રમણિકાની અંદર તમારા આઠ માર્ક્સ છુપાયેલા છે। અને બીજી વાત એ ધ્યાનમાં લેવાની છે કે જે તે પાઠ કે કાવ્યને અંતે એ કયા પુસ્તકમાંથી કે કયા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે એનું નામ ત્યાં છેલ્લે લખેલું હશે, અને એ તમારે અનુક્રમણિકાની અંદર પેન્સિલથી આગળ લખી લેવાનું। અને અઠવાડિયામાં જો એક વખત તમે વાંચશો અથવા તો તમે જ્યાં ઊંઘતા હો ત્યાં એક ચબરખી બનાવીને મૂકી દેશો અથવા ચોંટાડશો તો હું માનું છું કે તમે ત્રણ ચાર દિવસની અંદર તા મોઢે કરી નાખશો, કેમ કે એના બેઠે બેઠા માર્ક્સ તમારે લેવાના છે, અને જે આઠ માર્ક્સ છે અને એ કંઈ અઘરું નથી। જો તમે દરરોજ અથવા તો અઠવાડિયામાં એક દિવસ ખાલી અનુક્રમણિકા જોશો તો એના માર્ક્સ તમને આવશ્યક રીતે એટલે અવશ્ય મળી જશે। અને બીજું કે હવે એક એક વાક્યના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ તમારે બેઠા માર્ક્સ હોય છે। આ વિભાગ એ એક કાવ્ય વિભાગ છે અને બી વિભાગ એ ગદ્ય વિભાગ છે, એટલે આ કાવ્ય એટલે પદ્ય જેને આપણે કહીએ છીએ અને ગદ્ય એટલે પાઠ। આની અંદર માત્ર અને માત્ર તમારા દસ જ કાવ્યો છે, અને દસ કાવ્યના સ્વાધ્યાય છે, એની અંદર પણ લગભગ ત્રણ ચાર એવા જ એક એક વાક્યના પ્રશ્નોનો જવાબ હશે। અને એ પ્રશ્નો જો તમે કમ્પ્લીટ કરતા જશો તો હું નથી માનતો કે તમારા આ ચાર માર્ક્સ અને આ ચાર માર્ક્સ એટલે કે માગ્યા પ્રમાણે ઉત્તરના ચાર માર્ક્સ, એક એક વાક્યના ચાર માર્ક્સ એટલે એ આઠ માર્ક્સ થાય, અને પછી ગદ્ય વિભાગની અંદર પણ જે ચાર ચાર માર્ક્સ છે એ પણ તમારે બંને મળીને આઠ માર્ક્સ થાય। એટલે તમે ગણતરી કરી શકો છો કે ખાલી એ અને બી વિભાગની અંદર માગ્યા પ્રમાણે ઉત્તર અને બી વિભાગમાંથી માગ્યા પ્રમાણે ઉત્તર, એ વિભાગમાંથી એક વાક્યના અને બી વિભાગમાંથી એક વાક્યના, એમના તમને 16 માર્ક્સ આરામથી મળી જાય છે અને એ રોકડા જ છે। અને બીજી વાત, આ જ રીતના બીજા અન્ય વિષયો તમારી પાસે છે, દાખલા તરીકે ઇકો છે, બીએ છે, એસએસ, સાયકોલોજી, ફિલોસોફી, આની અંદર એના 10 માર્ક્સ આ જે વિભાગો છે તે બી વિભાગની અંદર 10 માર્ક્સ અને સી વિભાગની અંદર લગભગ 11 પ્રશ્નો પૂછાય છે, એટલે 11 થી 22 માર્ક્સ એટલે 42 માર્ક્સ જો તમે એક એક વાક્યની તૈયારી ચાલુ કરશો અને એક એક વાક્યના બધા પ્રશ્નો થઈ જાય
પછી બે ત્રણ વાક્યના પ્રશ્નોની તૈયારી કરશો તો હું નથી માનતો કે તમને પાસ થવામાં કોઈ મુશ્કેલી પડે, એટલે સરળતાથી આ એક તમારો સ્કોર બનાવવા માટેની રીત છે. કેમ કે એક એક માર્ક્સ તમારો ઉમેરાતો જશે તેમ તેમ તમારો સ્કોર બનતો જશે. હવે આ બીજા અન્ય વિષયોની અંદર એ વિભાગની અંદર બહુ વૈકલ્પિક જે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી તમારે સાચો ઓપ્શન લખવાનો છે. બે વિભાગની અંદર એક એક વાક્યના છે એના 10 માર્ક્સ અને સી વિભાગની અંદર 2-3 વાક્યમાં ઉત્તર લખો એના 11 પ્રશ્નો એટલે 11 × 22 એટલે ટોટલ 42 માર્ક્સ તો તમારે ખાલી એ બી અને સી આ બીજા અન્ય વિષયોની અંદર એટલામાંથી તમને માર્ક્સ મળી જાય છે. હવે આપણે ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીની અંદર એ અને બી આ જે બે વિભાગો છે બંનેનું માર્કિંગ એક સરખું જ છે. આ 4 માર્ક્સ જે છે એ 2-3 વાક્યનો ઉત્તરના પ્રશ્નો છે અને 8 માર્ક્સ કે સવિસ્તર ઉત્તરના છે. હવે આ ગુજરાતીની અંદર એ વિભાગમાં તમે જોશો ગયા વર્ષનું જે આ વખતનું જે બોર્ડનું પ્રશ્નપત્ર છે એની અંદર 4 કાવ્યોના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે અને પ્રશ્નો પણ એકબીજાના ઓપ્શનમાં છે. એટલે એ ઓપ્શન તમે જોશો તો એક આ પ્રશ્ન એના અથવામાં એક બીજો પ્રશ્ન અને પછી જે બીજો છે એમાં પણ પ્રશ્ન અને એના અથવામાં પણ બીજો પ્રશ્ન, એટલે તમે સમજી શકો છો કે તમારા 10 કાવ્યોમાંથી 4 કાવ્યોના પ્રશ્નો તો બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે. એટલે આવતા વર્ષે પૂછાશે જેની કોઈ ગેરંટી તો આપણે આપતા નથી, ન પણ પૂછાય એની પણ કોઈ ગેરંટી નથી, પણ આ જે લાંબા પ્રશ્નો છે એની શક્યતા આવતા વર્ષે થોડી ઘટી જાય છે. છતાં તમારે એટલું તો ધ્યાનમાં રાખવાનું છે કે એ પ્રશ્નો પૂછાય તો તમે જવાબ લખી શકો. હવે બાકીના રહ્યા 6 કાવ્યો છે, એ 6 કાવ્યના પ્રશ્નો પણ જો તમે પરફેક્ટ કરી દેશો તો 1 કાવ્યમાંથી લગભગ લાંબો પ્રશ્ન એક જ હશે, 2 તો લગભગ આવતા જ નથી. એવું જો કોઈ લાંબુ કાવ્ય હોય તો એમાંથી 2 પ્રશ્નો કદાચ આવી શકે. એટલે જો 6 કે 7 પ્રશ્નો તમારા આખા વર્ષની અંદર તૈયાર કરવાના થાય જે 8 માર્ક્સના છે, જો તમે પ્રશ્નોનો જે જવાબ લખો છો લાંબા પ્રશ્નનો જવાબ સવિસ્તરનો જે જવાબ લખો છો એની અંદર તમારે યાદ રાખવાનું છે. દાખલા તરીકે આની અંદર અખિલ બ્રહ્માંડ કાવ્યમાં નરસિંહ મહેતાએ પરમ તત્વને સી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ પ્રશ્ન છે, તો એમાં સૌથી પહેલાં તો જે વખત તમે લાંબો પ્રશ્ન લખો તો કાવ્યનું નામ લખો, તો અખિલ બ્રહ્માંડમાં આ તમારું કાવ્યનું નામ છે. પછી કવિનું નામ લખો તો નરસિંહ મહેતા, અને ત્રીજું છે સાહિત્ય પ્રકાર, પદ. જો આ રીતના તમે તૈયારી કરશો લખશો આ પ્રશ્નોના જવાબ, આ જે સાહિત્ય સ્વરૂપ કે કવિ કે લેખકનું નામ છે એ જે વખતે તમે અનુક્રમણિકા તૈયાર કરો છો એની અંદર જ આ બધું આવી જાય છે. અને આ તૈયાર કરશો એની સાથે સાથે તમારા માગ્યા પ્રમાણે ઉત્તર લખો એ પ્રશ્નોનો જવાબ પણ તૈયાર થઈ જશે. અને આ રીતના સાહિત્ય સ્વરૂપ કયું નામ લખ્યા પછી જો તમે લાંબા પ્રશ્નની શરૂઆત કરશો તો પરીક્ષક ઉપર એનો પ્રભાવ સારો પડે છે, પરિણામે તમને માર્ક્સ સારા મળે છે. હવે આપણે વિભાગ સી ઉપર જઈએ છીએ કે જે 20 માર્ક્સનો વિભાગ છે અને એ વ્યાકરણનો છે. વિભાગ સી જેમ જેમ આપણે આગળ વધતા જઈશું તેમ તેમ થોડા થોડા ઉદાહરણો હું તમને સમજાવતો જઈશ. હવે વિભાગ સીની અંદર નીચેના શબ્દોને સમાનાર્થી રૂપે સામસામે જોડીને લખો. ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલો કરે છે કે માત્ર અને માત્ર 2 જ લાઇનમાં એનો જવાબ લખે છે, એટલે એનું ત્રેખળ રચવાનું છે. એટલે આની અંદર જે શબ્દો આપેલા છે
એ શબ્દોમાંથી સાચો શબ્દ શોધીને સામસામે ત્રણ શબ્દો લખવાના છે. અહીંયા પહેલો જ શબ્દ આપેલો છે સમજ. અને બીજે બાજુ જે શબ્દ આપેલો એટલે બીજી લાઈનમાં જે આપેલો છે એમાં આવશે અક્કલ. અને ત્રીજો છે ડહાપણ. આ રીતના સાચો જવાબ તમે જો એક જ લાઈનમાં લખશો તો એ તમને માર્ક્સ મળી જાય છે. અને દરેક પ્રશ્નનો માર્ક્સ અડધો માર્ક્સ છે. હવે દાખલા તરીકે બીજા અન્ય કોઈ શબ્દો તમને પૂછવામાં આવ્યા છે, દાખલા તરીકે હું તમને કહું છું તો ભમરો શબ્દ હોય, આ શબ્દના ઘણા બધા પર્યાયવાચી શબ્દો છે. હવે જો એ બધા જ શબ્દો જો તમને ના આવડતા હોય અથવા તો તમે ક્યારેય વાંચ્યા ના હોય તો એ શબ્દની પસંદગીમાં ક્યારેક ક્યારેક મુશ્કેલીઓ પડે છે. હવે ભમરો શબ્દ છે એના હું તમને પર્યાયવાચી શબ્દો કહું તો ભ્રમર, ભૃંગ, મધુકર, દ્વિરેફ, મકરંદ, આ બધા એના પર્યાયવાચી શબ્દો છે. આ સામાન્ય શબ્દો તમે સમજી શકો છો, પણ દ્વિરેફ અને મકરંદ શબ્દ જો તમે સાંભળ્યો ના હોય, ક્યાંય વાંચ્યો ના હોય તો એ શબ્દની પસંદગીમાં ક્યારેક ક્યારેક મુશ્કેલી પડે છે. એટલે વર્ગખંડની અંદર જે વખતે અમે ભણાવતા હોઈએ એ સમયગાળા દરમિયાન જે તે શબ્દને લગતા ઘણા બધા શબ્દો હોય એ શબ્દોના અર્થો અમે તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એવું પણ કહીએ છીએ કે તમે નોટમાં લખો. દાખલા તરીકે એક બીજો શબ્દ જોઈએ તો નિશા, એટલે કે રાત્રિ. આ રાત્રિ છે એના માટે કોઈ એક જ શબ્દ નથી, ઘણા બધા એના પર્યાયવાચી શબ્દો છે. તો એના માટે રજની, વિભાવરી, યામિની, સરવરી, આ બધા એના પર્યાયવાચી શબ્દો છે. એટલે આ બધા શબ્દોથી તમારે પરિચિત થવાનું છે. જો પરિચિત નહીં થાવ તો પછી મેં તમને કહ્યું એ રીતના જે વખતે સમાનાર્થી શબ્દો પૂછાય છે એ સમયગાળા દરમિયાન તમને તકલીફ રહેવાની જ. એટલે જે કેટલાક શબ્દો તમને આપવામાં આવે અને જો તમે ઈચ્છતા હો કે આ પ્રકારના વિવિધ અર્થો ધરાવતા, એટલે એક જ શબ્દના સમાન અર્થો ધરાવતા વિવિધ શબ્દોની જો તમે લોકો માગણી કરશો તો હું તમને એનો ફોટો પાડીને વોટ્સઅપ પર મોકલી આપીશ. જે મહત્ત્વના શબ્દો હશે એ શબ્દો હું તમને આપીશ. હવે આની અંદર જ વિભાગ સીની અંદર જે બીજો વિભાગ, એટલે બીજો વિભાગ આવે છે કે નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દને સ્થાને વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખવાનું છે. હવે અહીંયા એક બાબત ધ્યાનમાં રાખવાની છે, આપણે વાક્યની અંદર વિરોધી શબ્દોનો ઉપયોગ તો કરવાનો જ છે, પણ વાક્યનો અર્થ એનો એ જ રહેવો જોઈએ, એની અંદર કોઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં. જો વાક્યનો અર્થ બદલાઈ જશે, તમે વિરોધી શબ્દ ભલે સાચો લખ્યો હોય પણ જો એનો અર્થ બદલાઈ જશે તો એ વાક્ય તમારું ખોટું પડવાનું છે. દાખલા તરીકે અહીંયા હું બંને વાક્યો લખું છું એટલે તમને ખબર ખ્યાલ રહેશે. એનું શરીર કાબૂમાં ન રહેતું, શરીર કાબૂમાં ન રહેતું. હવે આ જે કાબુ શબ્દ છે એની જગ્યાએ આપણે વિરોધી શબ્દનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે. હવે એની અંદર જો આપણે આનું આ જ વાક્ય માત્ર અહીંયા બે કાબુ શબ્દ લખી દઈએ અને અહીંયા કોઈ ફેરફાર ના કરીએ, એટલે એનું શરીર બે કાબૂમાં ન રહેતું, જો આ રીતના વાક્ય લખશો તો એ વાક્ય તમારું ખોટું પડશે. એટલે અહીંયા કાબૂમાં ન રહેતું એટલે બે કાબુ રહેતું, બે કાબુ રહેતું ન શબ્દ તમારે કાઢી નાખવો પડે તો જ એ વાક્યનો અર્થ એનો એ રહેશે, નહીં તો વાક્યનો અર્થ બદલાય
तो तमारू वाक्य खोटू छे। बीजू वाक्य आपणे उदाहरण तरीके लईए छीए, पछी आगळ जईशुं। मिस पंकजमनो हूँ मेहमान छूं। मिस पंकजमनो हूँ मेहमान छूं। तमे जाणो छो कि आपणा घरे जे मेहमान आवे छे એનો વિરોધી શબ્દ કયો હોઈ શકે? અથવા તો તમારે ત્યાં તમારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ પૂજાપાઠ કરાવવા માટે મહારાજને બોલાવે છે એને તમે કયા નામે ઓળખો છો? તો એને તમે મહારાજને ઓળખો છો, પણ જે પોતે પૂજા કરાવે છે એ વ્યક્તિને આપણે કયા નામથી ઓળખીએ? તો એને આપણે યજમાનથી ઓળખાવીએ। દાખલા તરીકે મારા ઘરે મેં પૂજા રાખી અને બ્રાહ્મણ મારે ત્યાં કથા વિધન કરવા માટે આવ્યા, તો હું યજમાન છું। એટલે મહેમાનનું વિરોધી શું થયું? યજમાન। હવે મિસ પંકજમનું હું મહેમાન છું વાક્ય આપણે અને આપણે આ રીતના લખવાનું છે, મિસ પંકજમનો હું યજમાન છુંની જગ્યાએ નથી। એટલે મતલબ એ થયો, શબ્દ જે મહેમાનનો વિરોધી શબ્દ યજમાન લખાયો, પણ અહીંયા મહેમાન છું જગ્યાએ યજમાન નથી, તો એનો મતલબ એમ થયો કે એ મિસ પંકજમનો મહેમાન જ છે। અને જો યજમાન છું એ રીતના જો વાક્ય ભૂલે ચૂકે તમે લખી નાખ્યું, તો એ તમારો માર્ગ સીધો કટ થઈ જશે, કેમ કે વાક્યનો અર્થ સીધો બદલાઈ જ જાય। એટલે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? નથી શબ્દ લખવાનો છે। જો આ રીતના જો તમે તૈયારી કરશો તો હું માનતો નથી કે તમને કોઈ મુશ્કેલી પડે, કેમ કે આની અંદર પણ એક જવાબ સાચો હશે તો એનો અડધો જ માર્ક્સ છે। પછી 10મો નંબર આવે છે એમાં સી વિભાગમાં, ના 11મો નંબર શબ્દ સમૂહ માટે એક શબ્દો, એ તો જો આપણે સ્કૂલો ચાલશે તો એ સમયગાળા દરમિયાન અમે તમને લખાવીશું, અથવા તો જો નહીં ચાલે તો વોટ્સઅપ ઉપર નાખી આપીશું। પછી ત્રણ બધા શબ્દોનું શિષ્ટ રૂપ આપો, એ પણ એક માર્ક્સ, એ બે શબ્દો લખવાના છે, એની અંદર તમારે અડધા જ માર્ક્સના આ પ્રશ્નો છે। પછી જોડણી લખવાની છે, એ જોડણી પણ એક માર્ક્સનો જ છે, એમાં એક જોડણીના અથવામાં બીજો જોડણી, એટલે ચાર શબ્દોમાંથી તમારે એના જવાબ લખવાના છે। હવે જે ખાસ કરીને તમને મુશ્કેલીમાં મૂકે એવો એક મુદ્દો આવે છે, જે 14મો નંબર છે। નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો, કોઈ પણ છ, દરેકનો અડધો ગુણ, હવે નીચેના કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે અને કેટલા લખવાના છે? કોઈ પણ છ, અને એના કેટલા માર્ક્સ છે? 3 માર્ક્સ છે। એટલે એનો મતલબ એમ થયો કે તમારે એક વાક્ય લખશો તો એનો અડધો માર્ક્સ, એમ કરીને ટોટલ 6 માર્ક્સ થાય। હવે એમાં પહેલું એ છે કે બાકી સંચામાં તળ તો પહેલેથી જ હતી, હવે એની અંદર આપણે પહેલાં તો નિપાત સમજવું પડશે, વિશેષણ સમજવું પડશે અને કૃદંત સમજવું પડશે। જ્યાં સુધી તમને નિપાત, કૃદંત અને વિશેષણ આ નહીં આવડે ત્યાં સુધી તમને મુશ્કેલી પડવાની જ। હવે આપણે જોઈએ તો ખાલી હું તમને નિપાત માટે હું થોડી સામાન્ય સમજ આપી દઉં છું કે જેથી તમને કોઈ તકલીફ ના પડે। સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, ક્રિયાપદ, આ જે પદો સાથે મુકાયેલા જે શબ્દો છે એ શબ્દનો અર્થ ઉપર કે એના ઉપર ભાર મૂકનાર જે શબ્દ કે જે ઘટક છે એ ઘટકને નિપાત તરીકે ઓળખવામાં આવે છે। હવે આમ તો નિપાતો ઘણા બધા છે,
ज त ऋतु य ये पण सुद्धा फक्त मात्र केवल એટલે આમ ગણતરી કરો તો ઘણા બધા નિપાત છે. હવે આ નિપાતની અંદર કોઈ પણ શબ્દ ધરાવ જે તે વાક્યની અંદર જે શબ્દ ઉપર વિશેષ ભાર મુકાયેલો છે અને જે તે જે સંજ્ઞા વિશેષણ ક્રિયા વિશેષણ સર્વનામ ક્રિયાપદ આ પદોને ભારપૂર્વક જણાવવા માટે જે ઘટકનો ઉપયોગ થાય છે જેને આપણે અત્યારે મેં તમને કહ્યું કે જ તો યે ને આ બધા શું છે નિપાતો છે. હવે શું થાય છે કે જો તમે આ શબ્દો જાણતા હશો વાક્યની અંદર આ શબ્દો જાણતા હશો અને એ શબ્દની ઉપર જ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તો તમે આરામથી કયો નિપાત છે એ નિપાતને તમે ઓળખી શકશો. હવે આપણે ઉદાહરણ તરીકે એક જોઈએ. તું પ્રવાસે જઈ એટલે હું પ્રવાસે જઈશ જ અહીં વાક્ય લખું છું એક અહીંયા મેં વાક્ય લખ્યું છે હું પ્રવાસે જઈશ જ. હવે અહીંયા શાના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને કયા શબ્દ દ્વારા ભાર મુકાયેલો છે કયા ઘટક દ્વારા મુકાયેલો છે? અહીંયા પ્રવાસે જવાની જવાની ક્રિયા એટલે ક્રિયાપદ ઉપર અહીંયા જવાની ક્રિયા ઉપર ભાર મુકાયેલો છે અને કયા શબ્દ દ્વારા ભાર મુકાયો છે? તો જ શબ્દ દ્વારા ભાર મુકાયો. એટલે હવે તમારે આ વાક્યમાંથી નિપાત શોધીને લખો. આ રીતની સૂચના હોય ત્યારે તમારે લખવું પડે નિપાત જ. એટલે આ રીતના લખશો ને અને આ રીતના જો તમે એક વખત સમજી જશો પછી તમને એમાં કોઈ તકલીફ પડવાની નથી. દાખલા તરીકે એક બીજું ઉદાહરણ લઈ જઈએ. તમે જે મારી સાથે આવશો આ ઉદાહરણ છે તમે જ મારી સાથે આવશો. હવે આ વાક્યની અંદર એવું કહેવાયેલું છે તમે જ એટલે અહીંયા કોના ઉપર આપણા ઉપર ભાર મુકાઈ ગયો કોને તમે જો અને કયા શબ્દ દ્વારા જ શબ્દ દ્વારા એટલે તમે જ તમારા સિવાય બીજું કોઈ નહીં એટલે તમે જ તમારા સિવાય બીજું કોઈ નહીં એ દર્શાવવા માટે આ જે જ છે જ એ નિપાત અહીંયા મૂકવામાં આવેલ છે એટલે કે તમે જ તમારા સિવાય બીજું કોઈ જ નહીં એ દર્શાવવા માટે આ શબ્દનો ઉપયોગ થયેલો છે એટલે માટે અહીંયા પણ જ એ નિપાત છે. કેટલી મિનિટ સાહેબ? વિદ્યાર્થી મિત્રો હવે આ નિપાતનું આપણે સામાન્ય થોડુંક સમજ્યા છીએ. હું આવતા પીરિયડની અંદર જે કૃદંત છે એ કૃદંતને એના પ્રત્યયો સાથે સારી રીતે સમજાવીશ કે જેથી એ કૃદંતો ઓળખવામાં તમને તકલીફ નહીં પડે. અને આ વ્યાકરણની અંદર પૂછાતા જે વાક્યો છે એ મોટે ભાગે પાઠ્ય પુસ્તક ઉપર આધારિત છે. એટલે જો પાઠ્યપુસ્તકની અંદર આપેલા વાક્યો જો તમે ધ્યાનમાં રાખશો તો હું માનતો નથી કે તમને સમજવામાં કોઈ તકલીફ પડે. એટલે હવે પછીના વિડીયોની અંદર હું તમને કૃદંત વિશે વિસ્તૃત સમજ આપીશ કે જેથી એ તમને સારી રીતે સમજાય અને એના બેઠા માર્ક્સ તમે મેળવી શકો. અસ્તુ.